નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આ અગાઉના વિડીયોમાં આપણે લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિશેની પ્રાથમિક માહિતી મેળવી ગયા તો આજના આ વિડીયોમાં આપણે લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટેનું અરજી ફોર્મ કેવું હોય છે તેમાં શું શું વિગતો ભરવાની હોય છે તથા તેની સાથે જે સોગંદનામું જોડવાનું હોય છે તેનો નમૂનો કેવો હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટૉપિક લગ્ન નોંધણી કરાવો તમારી જાતે લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવો સરળતાથી અને તે અંગેના ફોર્મના તમામ નમૂનાઓ સાથેની વિગત આપણે જોઈશું તો સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં જાણો તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરી અને આ ફોર્મ અંગેના તમામ નમૂનાઓ આપણે બતાવશું અને તેની માહિતી પણ આપશું અને સાથે સાથે તે ફોર્મના તમામ નમૂનાઓની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ જેથી કરી તેને ડાઉનલોડ કરી અને આપ સરળતાથી તે મેળવી શકો તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે સૌ આ નમૂનો એક છે જે લગ્ન યાદી મોકલવા માટેની અરજી છે તો આ અરજી ઉપર આપણે સૌ પ્રથમ ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવી પડશે ત્યાર પછી અહીંયા જે લગ્ન રજિસ્ટ્રારની સમક્ષ આપણે લગ્ન નોંધણી કરાવી રહ્યા હોઈએ તેની વિગત લખી દેવાની છે કે લગ્ન રજિસ્ટ્રાર શ્રી જે હોય તેની વિગત ત્યારબાદ વિષય છે લગ્ન નોંધણી જેમાં નીચે આપણે આગળ જોતા જઈએ તો અહીંયા અરજીમાં સૌ આપણે લગ્નની તારીખ લખી લેવાની છે અને ત્યાર પાસ અને ત્યાર પછી અહીંયા લગ્ન સ્થળ લખી લેવાનું છે તારીખ અને સ્થળ લખ્યા બાદ અન્ય વિગતો કાંઈ આપણે ભરવાની આવતી નથી છેક નીચે આવી જવાનું છે જેમાં અહીંયા આપણે સ્થળ લખી લેવાનું છે ત્યાર પછી તારીખ લખી લેવાની છે અહીંયા પતિની સહી આવશે અને ત્યાર પછી નીચે પત્નીની સહી આવશે અને બિડાણમાં એટલે કે આપણે જે લગ્નની અરજી સાથે જે કંઈ કાગળો પ્રૂફ જોડી રહ્યા છીએ તેની વિગતો છે જેમાં લગ્ન યાદી આવશે જે આપણે આગળ જોઈશું ત્યાર પછી ઠરાવેલી ફી જે જે ફી આપણે આપવાની થશે તે રૂબરૂ આપી દઈશું ત્યાર પછી બીજા દસ્તાવેજોની વિગતો છે તો બીજા દસ્તાવેજોની વિગત અહીંયા લખી લેવાની છે જેમાં આપણે જેમાં વર્કન્યાના આધાર કાર્ડ રેશન કાર્ડ વગેરેની વિગતો ત્યાર પછી તેઓના જન્મ પ્રમાણપત્રની વિગત તેના પિતાના ઓળખપત્રની વિગતો આમ જે કંઈ ડોક્યુમેન્ટ આપણે જોડવાના હોઈએ તેની વિગતો આપણે અહીંયા લખી લેવાની છે અને આ જ પ્રમાણે અંગ્રેજીમાં પણ આ નમૂનો છે તો આપ અહીંયા જોઈ શકો છો કે આ નમૂનો અંગ્રેજી છે જે આપણે જોયો ગુજરાતી નમૂનો તે જ નમૂનો તે પ્રમાણે જ વિગતો લખવાની આવશે પરંતુ તે અંગ્રેજીમાં કેપિટલ લેટરમાં ભરવાની આવશે તો ફોર્મ આય છે એપ્લિકેશન ફોર ફિલિંગ મેમોરેન્ડન ઓફ મેરેજ તો આમ આપણે જે ગુજરાતીમાં ઉપર લગ્ન યાદી મોકલવાની અરજી ભરી તે જ પ્રમાણે આ અંગ્રેજીમાં તે વિગતો ભરી લેવાની છે તો આ થઈ સૌપ્રથમ અરજીની વાત હવે આપણે જોઈએ લગ્નની યાદી તો આ છે લગ્ન નોંધણીની યાદી જે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છની કલમ પાંચ મુજબનો આ નમૂનો છે જેમાં ક્રમ નંબર એક છે લગ્નની તારીખ તો અહીંયા આપણે સૌપ્રથમ લગ્નની તારીખ લખવાની છે ત્યાર પછી ક્રમ નંબર બે છે લગ્નનું સ્થળ તો અહીંયા લગ્નનું સ્થળ લખી લેવાનું છે ત્યાર પછી ક્રમ નંબર ત્રણ છે જેમાં પેટા ક્રમ છે ક જેમાં વરનું પૂરું નામ લખવાનું છે તો તેની સામેની લાઇન પર વરનું પૂરું નામ લખી લેવાનું છે ત્યારબાદ વરની ઉંમર જે જન્મ નોંધણી પ્રમાણપત્રની ખરી નકલ અથવા તો એલ સીની ખરી નકલ જોડવાની રહેશે ત્યાર પછી ગ છે ધર્મ તો સામેના લાઈનમાં જે ધર્મ લખી લેવાનો છે ત્યાર પછી છે ઘ રહેઠાણનું સામાન્ય સ્થળ તો અહીંયા શેરી મોહલ્લો જે સ્થળ હોય તે લખી લેવાનું છે અને ત્યાર પછી ચ છે જે પુરુષરનામું દર્શાવવાનું રહેશે ત્યાર પછીનો ક્રમ છે છ જે લગ્ન સમયે વરરાજાનો દરજ્જો એટલે કે જે છોકરો છે તે અપરણિત છે વિધુર છે છૂટાછેડા થયેલ છે કે પરણિત છે તે તમામ વિગતો લખવાની છે અને જો પરણિત હોય તો તેની કેટલી પત્નીઓ હોય છે તેની સંખ્યા પણ અહીંયા લખવાની રહેશે તો આમાં જે લાગુ પડતું હોય તેની સામે ટીક માર્ક કરી લેવાનું રહેશે અને ત્યાર પછી જ છે તો અહીંયા તારીખ સાથે વર એટલે કે છોકરાની સહી લેવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર ચાર છે જે પ્રમાણે આપણે વરની વિગતો જોઈ તે જ પ્રમાણે સૌપ્રથમ પ્રથમ પેટા ક્રમ છે ક તો તેમાં કન્યાનું પૂરું નામ આવશે ત્યાર પછી કન્યાની ઉંમર આવશે ત્યારબાદ કન્યાનો ધર્મ રહેઠાણનું સામાન્ય સ્થળ અને કન્યાનું પૂરું સરનામું અને છ છે કે લગ્ન સમયે કન્યાનો દરજ્જો તો નીચેનામાંથી જે લાગુ પડતું હોય તે બોક્સમાં આપણે માર્ક કરી લેવાનું રહેશે જેમ કે કન્યા અપરણિત છે વિધવા છે કે છૂટાછેડા થયેલ છે જે લાગુ પડતું હોય તેમાં ટીકમાર્ક કરી લેવાનું છે બાકીના બોક્સમાં કંઈ કરવાનું રહેશે નહીં અને જે પ્રમાણે આપણે વરની તારીખ સાથેની સહી લીધી તે જ પ્રમાણે જના કોલમમાં અહીંયા કન્યાની સહી લઈ અને તારીખ લખાવી લેવાની રહેશે ક્રમ નંબર પાંચ છે કે વરના પિતા માતા અથવા વાલીનું પૂરું નામ તો સામેની લાઈનમાં તે વિગત લખી લેવાની છે ત્યાર પછી વરના પિતાની ઉંમર ત્યાર પછી રહેઠાણનું સામાન્ય સ્થળ અને ત્યાર પછી સરનામું આમ આ વિગતો લખી લેવાની રહેશે અને તે જ મુજબ ક્રમ નંબર છમાં કન્યાના પિતા માતા કે વાલીનું પૂરું નામ લખી લેવાનું છે તેઓની ઉંમર લખવાની છે તેઓનું રહેઠાણનું સામાન્ય સ્થળ લખવાનું છે અને તેઓનું પૂરું સરનામું લખી લેવાનું છે ત્યાર પછી ક્રમ નંબર સાતમાં આવશે વિધિ કરાવનારનું પૂરું નામ સરનામું તો જે ગોર મહારાજે વિધિ કરાવી હોય તેઓનું પૂરું નામ તેઓની ઉંમર તેઓનું રહેઠાણનું સામાન્ય સ્થળ અને તેઓનું પૂરું સરનામું લખાવી અને પેટા ક્રમ છ માં તેઓની તારીખ સાથેની વિધિ કરાવનાર જે મહારાજ છે તેઓની સહી લેવાની રહેશે ક્રમ નંબર આઠ છે જેમાં તો પેટાક્રમ એકમાં પ્રથમ સાક્ષીનું પૂરું નામ લખવાનું રહેશે તેઓની ઉંમર લખવાની છે તેઓનું સરનામું લખવાનું છે અને ત્યાર પછી તારીખ સાથે પ્રથમ સાક્ષીની સહી લેવાની રહેશે અને ક્રમ નંબર બેમાં જે બીજા સાક્ષી છે તેઓનું પૂરું નામ લખવાનું છે તેઓની ઉંમર લખવાની છે તેઓનું પૂરું સરનામું લખવાનું છે અને અહીંયા જે બીજા સાક્ષી છે તેઓની સહી લઈ અને તારીખ નખાવી લેવાની રહેશે તો આમ લગ્ન યાદીમાં આ પ્રમાણેની માહિતી ભરવાની આવે છે તો આપ આ નમૂનો જોઈ શકો છો કે આ લગ્ન નોંધણીની યાદી છે તો આ લગ્ન નોંધણીની યાદીમાં આટલી વિગતો ભરવાની આવે છે અને આ જ પ્રમાણે અંગ્રેજી નમૂનો છે તો આપણે અંગ્રેજી નમૂનો પણ જોઈએ તો મિત્રો લગ્ન નોંધણી યાદીનો આ અંગ્રેજી નમૂનો છે અને આ પીડીએફ સ્વરૂપ વિશે પણ આ લખી શકાય તેવો નમૂનો આપણે બનાવેલ છે જે ખાસ કરીને આપ સૌ દર્શક મિત્રો માટે બનાવેલ છે જેથી કરીને આપ સૌ વ્યુઅર્સ મિત્રોમાંથી કોઈને જો લગ્ન નોંધણી કરાવી હોય તો તકલીફ ન પડે તો અહીંયા જ આપ ટીક કરશો એટલે તરત આપણે ત્યાંથી તે વિગત ટાઈપ કરી શકીએ છીએ અને આપણી જે વિગતો છે તે લખી શકીએ છીએ તો આ પ્રમાણેનો આપણે એક નમૂનો સરળતા ખાતર બનાવેલ છે તો જેમ ગુજરાતી લગ્ન યાદીમાં આપણે વિગતો ભરી તે જ મુજબની વિગતો આ અંગ્રેજી નમૂનામાં આવશે પરંતુ જો આપ ટાઈપ કરવા માંગતા હોય તો આ વિગતો ટાઈપ કરીને પણ ભરી શકો છો તો આ નમૂનાની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે તે ઉપરાંત આપણે સોગંદનામાનો નમૂનો પણ જોઈ લઈએ તો આમ તો મિત્રો સોગંદનામા માટે કોઈ સ્પેસિફાઈ નમૂનો નથી પરંતુ જે સામાન્ય રીતે વપરાશમાં હોય છે તેવો નમૂનો આપણે અહીંયા મૂકવાનો પ્રયત્ન કરેલ છે જેમાં વર કન્યાનું આ સંયુક્ત સોગંદનામું છે અને તેની વિગતો ભરી અને આ સોગંદનામું સ્ટેમ્પ લગાવી અને નોટરાઈઝ કરાવવાનું હોય છે તો આ સોગંદનામાનો નમૂનો છે આપ જોઈ શકો છો કે આમાં વર અને કન્યાની વિગતો લખી અને ત્યાર પછી બંનેના જે પાસપોર્ટ સાઇઝના ફોટા હોય તે લગાવી અને બાજુમાં તેઓની સય લઈ અને નોટરી વકીલ પાસે જઈ અને આ સોગંદનામાને નોટરેજ કરાવવાનું રહેશે તો મિત્રો આ પ્રમાણે લગ્ન માટેની અરજી લગ્ન નોંધણીની યાદી અને સોગંદનામાની વિગતો છે તે ઉપરાંત લગ્ન નોંધણી માટે ઓનલાઈન પણ અરજી કરી શકાય છે તો તે ઓનલાઈન અરજી કોણ કોણ કરી શકે છે અને કેવી રીતે કરી શકાય છે તેના માટે આપણે અલગથી નવા વિડીયોમાં ચર્ચા કરીશું પરંતુ જો આપ હાર્ડ કોપીમાં અરજી કરી અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માંગતા હોય તો આ પ્રમાણે ના નમૂનાઓ ભરી અને આપણે જે પ્રથમ વિડીયોમાં જોયું તે મુજબ ડોક્યુમેન્ટ જોડી અને આપની જે લગ્ન નોંધણી છે તે કરાવી અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર એકદમ સરળતાથી મેળવી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતા